भरूच તાલુકાના શીતપોળ ગામમાં ઉપરવાસમાંથી પાણી આવતા ગામમાં પાણી ફરી વળ્યા। ટૂંકી ખારી ઓવરફ્લો થવાના કારણે વરસાદી પાણી ફરી વળ્યું। શીતપોળ અને કરગઢ શેકવા પરિયજ ગામમાં પાણી ફરી વળ્યા। શેકવા ગામે અચાનક પાણી ફરી વળતા ભરૂચ ફાયર ફાઈટરની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી। ચાર ગર્ભવતી મહિલા સહિત 25 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાણી ફરી વળતા હજારો એકર જમીનને નુકસાન। ઉપરવાસમાં પડેલા વરસાદની અસર ભરૂચ તાલુકાના ગામોમાં પણ જોવા મળી રહી છે। પાણી ફરી વળતા હજારો લોકો પ્રભાવિત થયા છે। નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ભરૂચ। હું શીતપણ ગામના જાવિદભાઈ સરપંચ માજી। આ શીતપણ ગામમાં વરસાદ પડવાથી ભૂખી ખાડીના અંદર પાણી એટલું બધું આવે છે સાહેબ ડભોઈથી કે અમા 450 મકાનો આદિવાસીના મુસ્લિમના પાણીના અંદર એ લોકોને કેરકેર કમરકમર પાણી અંદર આવી જાય છે। હજારો એકર જમીનના અંદર જે કપાસ તુવેરનું વાવેતર છે એનો પણ નાશ થઈ ગયેલો છે। અત્યાર પછી અમારે શું વાવેતર કરવું એ અમને ટેન્શન છે। ગરીબોને ઢોર બધી જ વાતે અમારે પરેશાની મુકાબલો કરવો પડે છે। આ ભૂખી ખાડીના પાણી આવવાના કારણે તલાવમાં પાણી ઓવરફ્લો થવાથી તલાવનું પાણી ગામમાં આવે છે, રસ્તા બંધ થાય છે। કોઈ ડિલિવરીની કોઈ બૈરીને કોઈ એથે હોય તાત્કાલિક સમસ્યા તો લઈ જવા માટે મને તકલીફ પડે છે। લગભગ અભી 40-42 ઘરોને સ્થળાંતર ઘર અમે કરેલું છે। આજુબાજુ શેગવા, શીતપણ, પરિયત, મોચ, કહાન આ બધા જ ગામોને આ પરિસ્થિતિ ભોગવવી પડે છે।